વિરામ બાદ વાત કરીએ તો પાટણમાં સગા ભાઈ અને ભત્રીજીને ઝેર આપી ઠંડા કલેજે હત્યા કરનાર તબીબ યુવતીને પોલીસે કરી ધરપકડ. પાટણમાં સગાભાઈ અને ભત્રીજીને ઝેર આપી ઠંડા કલેજે હત્યા કરનાર તબીબી યુવતીની બુધવારે સવારે પોલીસે ધરપકડ કરી રહસ્યમય ઘટના પરથી પડદો ઊંચકવા માટે સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં કયા કારણે આ પગલું ભર્યું તે હજુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી. તેણીએ કોઈ ઝેરી પદાર્થ આપીને તેઓને મોતની ગાંઠ ઉતાર્યા હતા તેવી કબૂલાત કરી હતી, જોકે કયો પદાર્થ આપતી હતી તે પોલીસે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પોલીસે મૂળ સુધી પહોંચવા માટે તેના મોબાઈલની કોલ ડિટેલ આધારે તપાસની દિશા પકડી છે. આ તબીબી યુવતી જાણકાર હોય કોઈ ઝેરી રાસાયણિક પદાર્થ આપ્યો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. મૂળ સિદ્ધપુર તાલુકાના કલાણા ગામની વતની અને અમદાવાદ ખાતે રહેતા નરેન્દ્રભાઈ બબલદાસ પટેલની BDS ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલ દીકરી કિન્નરીએ તેના સગાભાઈ જીગર અને ત્યારબાદ તેની 14 મહિનાની ભત્રીજી માહીને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા હોવાની નરેન્દ્રભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આ ઘટનામાં કિન્નરી સામે હત્યાનો ગુનો નોંધી ઇન્ચાર્જ PI RG ચૌધરીએ પાટણ ખાતે તેના ઘેરથી કિન્નરી પટેલની ધરપકડ કરી તેની સતત 4 કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં તેના ભાઈને પાણી સિવાય અન્ય કોઈ પણ ખાદ્ય પ્રવાહી સાથે સ્લો પોઈઝન આપતી હતી. છેલ્લે કોઈ ઘાતક ઝેરી પદાર્થ આપી દીધો હતો. આ જ રીતે ભત્રીજી માહીને પણ કોઈ કારણે ઝેર આપ્યું હોવાની ચોંકાવનારી હકીકત પોલીસની પૂછપરછમાં બહાર આવી છે તેવું તપાસ અધિકારી ઇન્ચાર્જ PI RG ચૌધરીએ જણાવ્યું હતું. ચેતન રામી, ZS TV, પાટણ.